नमस्कार मान्य अध्यापक मित्रों अने वाला विद्यार्थियों, प्रारंभ श्रेणी में फरी एक बार आप सौ हार्दिक स्वागत है। मित्रों, आ श्रेणी में अपने थोड़ूक कोरोना पछी जे न्यू नॉर्मल आयु अने कॉलेजों यूनिवर्सिटी बधु शुरू थयु एटले थोड़ो विराम लीधेलो, पण फरीथी आपणे आ श्रेणीना जे व्याख्यानो छे आपणी पासे एने आपणे रिलीज करीए छे आ अठवाडियाथी। અને નેટના ફોર્મ પણ ભરાઈ ચૂક્યા છે, વિદ્યાર્થીઓએ ફરીથી એની તૈયારી પણ શરૂ કરી દીધી છે। તો આજનો જે આપણો યુનિટ છે, જે ટોપિક છે, એ સમાજશાસ્ત્રમાં નેટ અને જી સેટમાં સાતમા યુનિટમાં સમાવિષ્ટ છે। આખો જ્યોગ્રાફીને લગતો એન્વાયરમેન્ટ એન્ડ સોસાયટી એ યુનિટની આજે આપણે વાત કરવાના છીએ। અને સાથે સાથે આનો આ જ ટોપિક પેપર વનમાં પણ ક્લાઇમેટ ચેન્જ અંગેના ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, તો એ પેપર વન અને સોશિયોલોજી એ બંનેનું કોમ્બિનેશન કરીને આજનું આખું આ જે વ્યાખ્યાન છે તૈયાર કરેલું છે। અને આ વ્યાખ્યાન બે ભાગમાં તૈયાર કરેલું છે। આજના વક્તાનો પણ પરિચય મેળવી લઈએ। ડૉક્ટર મહેશ પટેલ, કે જેઓ જ્યોગ્રાફી વિભાગમાં ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકેની ફરજ બજાવે છે, એમણે પોતે પણ નેટ અને જીસેટની પરીક્ષા પાસ કરેલી છે અને બહુ જ સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને જ્યોગ્રાફીના નાના નાના ટર્મ્સ ઇઝીલી સમજાય એવી રીતે એમણે આખું એમનું પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે। તો આપણે મહેશભાઈને સાંભળીએ। નમસ્કાર મિત્રો, આપ સૌને મારા વંદન। સંયોજક ડૉક્ટર સંગીતા પટેલ, સમાજશાસ્ત્ર વિભાગ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત પ્રારંભ વ્યાખ્યાન શ્રેણી ઉપક્રમે આજે હું ભૂગોળ વિષયથી સંબંધિત મુદ્દાઓની વાત કરીશ, જી સેટ એક્ઝામ સોશિયોલોજીના ભાગરૂપે જનરલ પેપર અને વિષયના પેપરના ભાગરૂપે જે ભૂગોળ વિષયથી સંબંધિત મુદ્દાઓ છે તેની ચર્ચા આપણે કરીશું। આ મુદ્દાઓમાં એન્વાયરમેન્ટલ ઇસ્યુ, ઇમ્પેક્ટ ઓફ પોલ્યુટન્ટ્સ ઓન હ્યુમન હેલ્થ, નેચર એન્ડ એનર્જી રિસોર્સિસ, ઇન્ટરનેશનલ પોલિસીસ વગેરે મુદ્દાઓનો સમાવેશ થાય છે। સૌ પ્રથમ આપણે 2014 થી 2019ના વર્ષોમાં સેટ એક્ઝામ સોશિયોલોજી વિષયમાં ભૂગોળ વિષયથી સંબંધિત મુદ્દાઓને લઈને પૂછાયેલા પ્રશ્નો અને તેના માળખાને જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે આ 5 વર્ષ દરમિયાન સરેરાશ 2 થી 3 પ્રશ્નો ભૂગોળ વિષયથી સંબંધિત મુદ્દાઓમાંથી પૂછ્યા છે। મુખ્ય મુદ્દાઓના ભાગરૂપે વાયુ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણના નિયંત્રકો, પ્રદૂષણના સ્ત્રોતો, જમીન પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ, ઓઝોન ક્ષરણ, ભૂમિગત જળ, જૈવ વિવિધતા, જળ વિદ્યુત વગેરે જેવા મુદ્દાઓ સાથે પ્રશ્નો પૂછ્યા છે। અહીંયા આપણે સૌ પ્રથમ જૈવ વિવિધતાથી સંબંધિત ખ્યાલને સ્પષ્ટ કરીશું અને સાથે સાથે અલગ અલગ મુદ્દાઓથી સંબંધિત પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા પણ કરીશું। સામાન્ય અર્થમાં જૈવ વિવિધતા એટલે પ્રતિ કિલોમીટર વનસ્પતિ સૃષ્ટિ કે પ્રાણી સૃષ્ટિમાં રહેલી વિવિધતા। સામાન્ય રીતે વિષુવવૃત્તીય પ્રદેશોમાં જૈવ વિવિધતા વધુ હોય છે, કારણ કે ત્યાં વધુ તાપમાન રહેતું હોવાથી બાષ્મીભવનની ક્રિયા વધુ થાય છે, માટે તેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ અને તે પ્રદેશોમાં વરસાદની માત્રા પણ વધુ હોય છે। વરસાદની માત્રા બાષ્મીભવનની વધુ પ્રક્રિયાના ભાગરૂપે હોય છે, માટે આપણે વિષુવવૃત્તીય પ્રદેશોથી ધ્રુવ પ્રદેશો તરફ જઈશું તેમ તાપમાન, ભેજ અને વરસાદની માત્રાની સાથે સાથે તે પ્રદેશોમાં રહેલી જૈવ વિવિધતા પણ ઓછી થતી જશે। અને એવી જ રીતે ધ્રુવીય પ્રદેશોથી વિષુવવૃત્ત પ્રદેશો તરફ આવીશું તો જૈવ વિવિધતા વધી જશે। અહીં વર્ષ 2018માં સેટ એક્ઝામમાં પૂછાયેલ પ્રશ્ન જોઈએ તો વિચ ઇઝ રિગાર્ડેડ
એઝ વન ઓફ ધી વર્લ્ડેસ્ટ હોટેસ્ટ હોટસ્પોટ ઓફ બાયોલોજીકલ ડાયવર્સિટી. જૈવ વિવિધતાના સંદર્ભમાં નીચે આપેલા હોટેસ્ટ બાયોડાયવર્સિટીના સ્થળોમાં કોનો સમાવેશ થાય છે? જેમાં કચ્છનું રણ, પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ અને થારનું રણ આ ચાર વિકલ્પો આપ્યા છે. આપણે બધા જાણીએ છીએ તેવી રીતે દક્ષિણ ભારતમાં પશ્ચિમ ઘાટને વર્લ્ડના હોટેસ્ટ હોટસ્પોટ બાયોલોજીકલ ડાયવર્સિટીના સ્થાનમાં સમાવિષ્ટ કર્યા છે. આ સિવાય પણ ભારતમાં જે મહત્વપૂર્ણ હોટસ્પોટ છે તેમાં ઇન્ડો બ્રહ્મા રીજન, સુંદરબન જે વેસ્ટ બેંગોલના ભાગ છે અને હિમાલયના ક્ષેત્રનો સમાવેશ થાય છે. ત્યાર પછી આપણે અન્ય મુદ્દાઓના ભાગરૂપે પર્યાવરણીય પ્રશ્નોને લઈએ. માનવીય હસ્તક્ષેપ અને સંતુલિત રીતે કુદરતી સંસાધનોના ઉપયોગના કારણે પર્યાવરણીય પ્રશ્નો ઊભા થયા છે, જેમાં મુખ્ય જોઈએ તો વૈશ્વિક સ્તરે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર કારણો કે પ્રક્રિયાઓના ભાગરૂપે ઓઝોન વાયુનું ક્ષરણ, ગ્રીનહાઉસ ઇફેક્ટ, વાયુ પ્રદૂષણ અને આ સમગ્ર બાબતોના પરિણામ સ્વરૂપ આબોહવાકીય પરિવર્તન મુખ્ય પ્રશ્નો કે સમસ્યા તરીકે વિશ્વ સમક્ષ ઊભા થયા છે, જે કુદરતી સંસાધનો અને સાથે સાથે પર્યાવરણ સાથેની આંતરક્રિયામાં અસંતુલન દર્શાવે છે. આ સિવાય પણ જળ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ વગેરે પ્રાદેશિક સ્તરે ગ્લોબલ વોર્મિંગના ભાગરૂપે ગ્લોબલ વોર્મિંગ વર્તમાન વિશ્વ સામે એક મોટી સમસ્યા બનીને આવી છે, કારણ કે તેના પરિણામ સ્વરૂપ આબોહવાકીય પરિવર્તન અને તેની અસરો કે પ્રભાવો માનવ સૃષ્ટિ અને સાથે સાથે અન્ય વનસ્પતિ કે સજીવ સૃષ્ટિ ઉપર ઘાતક સાબિત થઈ છે. આબોહવા માટે ઘણા બધા કારણો જવાબદાર હોય છે. ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર કારણોમાં જોઈએ તો વાતાવરણીય સંરચનામાં પરિવર્તન, ઓઝોન વાયુનું ક્ષરણ થવું, તીવ્ર ગતિએ હરિતગૃહ વાયુઓનું ઉત્સર્જનમાં વધારો અને આ ઉત્સર્જન થવાના મુખ્ય કારણોમાં ઔદ્યોગિકરણ, શહેરીકરણ, ભૂમિ ઉપયોગમાં પરિવર્તન, જંગલો કે વનસ્પતિ સૃષ્ટિનો નાશ વગેરે કહી શકાય. અને તે સિવાય જે અન્ય કારણો છે તે બધા કારણો માનવ નિર્મિત છે. આપણે જાણીએ છીએ કે કુદરતી કારણોથી કોઈ પરિવર્તન આવે છે તો પર્યાવરણ તેને અનુકૂળ બનાવી લે છે, તેની સાથે અનુકૂલન સાધી લે છે. પરંતુ માનવ નિર્મિત કારણોથી કોઈ મોટું પરિવર્તન થાય તો તે કુદરતની સહનશક્તિથી વધુ હોવાથી અને અનેક રીતે તીવ્ર હોવાના કારણે સમસ્યા ઊભી કરે છે. વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર આ માનવ નિર્મિત કારણોને લીધે વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે અને તેના કારણે તાપમાનમાં વૃદ્ધિ સ્પષ્ટ જોઈ શકાય છે અને તેનું પરિણામ છે આબોહવાકીય પરિવર્તન. આ પરિવર્તન સ્થાનિક, પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે હવામાન કે ઋતુ આધારિત ટૂંકા ગાળાથી લઈ લાંબા સમયગાળાનું હોઈ શકે છે અને ભવિષ્યમાં તેની માનવ જીવન અને પ્રકૃતિ ઉપર દૂરોગામી પરિણામોને લઈ વૈશ્વિક સમુદાય ચિંતિત અને ભયભીત છે. જો ભારે પરિવર્તનો થાય છે તો તેની અસરના ભાગરૂપ હિમનદીઓ અને હિમાચ્છાદિત ક્ષેત્રોમાં રહેલ હિમ પીગળવાથી
સમુદ્ર સપાટીમાં વધારો થશે અને પરિણામ સ્વરૂપ સમુદ્ર કિનારાના દેશો કે ક્ષેત્રો જલપ્લાવિત થશે, એટલે કે તેમનું પાણીમાં નિમ્નજન થશે, ડૂબી જશે. બાષ્પીભવન અને વરસાદમાં પરિવર્તન આવશે. વૈશ્વિક ગરમીમાં અસંતુલન ઉભું થશે. પ્રકાશ સંશ્લેષણ અને પારિસ્થિતિકીય ઉત્પાદકતામાં પરિવર્તન આવશે. છોડ અને વનસ્પતિ સમૂહ પર પ્રતિકૂળ અસર થશે અને અંતે માનવ જીવન અને સ્વાસ્થ્ય તેમજ તેની આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પર પ્રશ્નાર્થ આવી શકે છે. આ મુખ્ય અસરો છે જે ગ્લોબલ વોર્મિંગ પ્રક્રિયા કે ગ્લોબલ વોર્મિંગ સમસ્યા નિર્માણ થવાના ભાગરૂપે આવી શકે છે. ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય સમસ્યાનું મુખ્ય કારણ આપણે જાણીએ છીએ તો એ છે વાયુ પ્રદૂષણ. વાયુ પ્રદૂષણ માટે તીવ્ર ગતિએ થઈ રહેલા ઉદ્યોગીકરણ, શહેરીકરણ, માનવ વસ્તીમાં વધારો, ઉત્પાદન ટેકનોલોજીમાં પ્રગતિ, ભૂમિ ઉપયોગમાં પરિવર્તન, જંગલોનો નાશ વગેરે કારણો મહત્વના છે. આમ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર પ્રક્રિયાઓ તરીકે, ગ્લોબલ વોર્મિંગના કારણો તરીકે ઓઝોન વાયુનું ક્ષરણ, હરિત વાયુઓનું ઉત્સર્જન જેને આપણે ગ્રીનહાઉસ ઇફેક્ટ પણ કહીએ છીએ, વાયુ પ્રદૂષણને તથા તેની અસર રૂપે અથવા તો પરિણામ રૂપે આબોહવાકીય પરિવર્તનને જોઈ શકાય છે અને તેની આજે આપણે ચર્ચા કરીશું. તો ગ્લોબલ વોર્મિંગ જે એક વૈશ્વિક સમસ્યા છે તેના કારણો કે પ્રક્રિયાઓના ભાગરૂપે આપણે ઓઝોન વાયુના ક્ષરણ, ગ્રીનહાઉસ ઇફેક્ટ, વાયુ પ્રદૂષણ અને તેના પરિણામ રૂપે આબોહવાકીય પરિવર્તનની ચર્ચા કરીશું. આ સમસ્યાના ઉકેલ માટેના આંતરરાષ્ટ્રીય સહયોગ અને પ્રયાસોની ચર્ચા પણ ક્રમાનુસાર મુદ્દાઓ આધારે કરતા કરીશું. પ્રથમ જોઈએ ઓઝોન ક્ષરણ. ઓઝોન ક્ષરણમાં આપણે તેના વિનાશ અને પરિણામોની ચર્ચા કરીશું. ઓઝોન ક્ષરણ એટલે તેનો વિનાશ અને તેના ભાગરૂપે થતી અસરો એટલે કે પરિણામો. અહીં વાતાવરણીય ઓઝોનનો સંબંધ સમતાપવર્ણીય ઓઝોનથી છે. ઓઝોન પડનું સૌથી વધુ કેન્દ્રીકરણ સમતાપ આવરણના 12 કિલોમીટરથી 35 કિલોમીટરની ઊંચાઈ પર હોય છે, એટલે કે 12 કિલોમીટરથી 35 કિલોમીટરની વચ્ચે ઓઝોનનું સંકેન્દ્રણ સૌથી વધુ હોય છે. તેને પૃથ્વીનું સુરક્ષા કવચ કે પૃથ્વીની છત્રી પણ કહે છે, કારણ કે આ સૌર વિકિરણોમાં પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. ઓઝોન આવરણ તેને પૃથ્વી સપાટી ઉપર પહોંચતા રોકે છે, પારજાંબલી કિરણોને પૃથ્વી સપાટી ઉપર પહોંચતા રોકે છે, એટલે કે ઓઝોન આવરણ પૃથ્વીને અત્યંત ગરમ થતા રોકે છે, કારણ કે પારજાંબલી કિરણો અતિ તીવ્ર ગરમ હોય છે. આના અભાવમાં જીવાવરણમાં કોઈ પણ પ્રકારનું જીવન સંભવ નથી. ઓઝોન વાયુના આવરણના અભાવમાં પૃથ્વી સપાટી ઉપર કોઈ પણ પ્રકારની સજીવ સૃષ્ટિનું નિર્માણ શક્ય નથી. ઓઝોન ક્ષરણ કે વિનાશની સમસ્યા એ જીવાવરણના સમગ્ર જીવોના અસ્તિત્વને ખતરામાં મૂકી દીધું છે, માટે તે આજે એક વૈશ્વિક પર્યાવરણીય સમસ્યા બની છે. આ આવરણમાં ઓઝોન રહિત ભાગોને ઓઝોન ગાબડા, ઓઝોન હોલ કહે છે. ઓઝોન વાયુનું વધુ પ્રમાણ ઉચ્ચ અક્ષાંશોમાં અને ઓછું પ્રમાણ વિષુવવૃત્તીય પ્રદેશોમાં હોય છે. ઓઝોન ક્ષરણોનું મુખ્ય કારણ હેલોજેનેટેડ ગેસીસ છે, જેમાં CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન, હેલોન્સ નાઇટ્રોજન ઓક્સાઇડ મુખ્ય છે. CFCની સર્વપ્રથમ શોધ 1930માં થોમસ મિડલી જુનિયરે કરી હતી.
ओजन क्षरणनी प्रक्रिया बे रीते थाय छे, एक प्राकृतिक अने बीजी मानव निर्मित, जेमां मानव निर्मित वधु असर करे छे। तेमां सौथी महत्वना क्लोरिन उत्कल्पना छे, जेमां सीएफसी हेलोन्स वायुना उत्सर्जन थी ओजोन वायुनु क्षरण सौथी वधु थाय छे तेनी वात छे। जे फ्रीज, एसी, स्प्रे, कैन डिस्पेन्सर, सेविंग क्रीम, सजावटनी वस्तुओं वगैरह द्वारा वातावरण में भळे छे। ते सिवाय तेनाथी संबंधित सल्फेट, नाइट्रोजन, ध्रुवीय समतापवर्णीय वादळ उत्कल्पना पण छे। ओजोन क्षरण अने ग्लोबल वॉर्मिंग ने साथे राखीने आपणे चर्चा करिए तो ए कई रीते तेनी साथे जोडायेल छे। आपणे अगाउ वात करी ए रीते ग्लोबल वॉर्मिंगनी प्रक्रिया तरीके ओजोन क्षरण ने आपणे जोवाना छे, तो एनो संबंध एक प्रक्रियाना भाग रूपे, कारणना भाग रूपे कई रीते छे। ओजोन क्षरणना कारणे वातावरणमां पारजांबली किरणोनुं अत्यंत शोषण थशे, परिणाम रूपे वधु मात्रामां ऊर्जा पृथ्वी पर पहोंचशे। पुनः हुं रिपीट करूं छुं, ओजोन क्षरणना कारणे वातावरणमां पारजांबली किरणोनुं अत्यंत ओछुं शोषण थशे। आ ओछा शोषण थवाना कारणे वधु मात्रामां ऊर्जा पृथ्वी सपाटी पर पहोंचशे, तेना कारणे सपाटीनुं तापमान वधशे, जे ग्लोबल वॉर्मिंग माटे कारण बने छे। आनाथी संबंधित आंतरराष्ट्रीय प्रयासोना भागरूपे मॉन्ट्रियल प्रोटोकॉल वधु महत्वना छे, जे 1987 ओजोन नष्ट करता तत्वों पर प्रतिबंध माटे 33 देशों वच्चे थयेली संधि छे। त्यार पछी ग्रीन हाउस इफेक्ट नी आपणे वात करीए। ठंडा प्रदेश में ज्यां शियाळामां पूरता सूर्यप्रकाशनो अभाव होय छे, त्यां छोड जेमां खास करीने फळो अने शाकभाजीना छोड माटे हरितगृहनो उपयोग करवामां आवे छे। ते हरितगृह काचना एवी रीते बनेला होय छे के तेमांथी सूर्यप्रकाश अंदर तो पहोंचे छे, परंतु तेमांथी दीर्घ के परावर्तित किरणोना भाग रूपे ते सूर्यप्रकाश बहार निकली सकता नथी, बहार जई सकता नथी। तेमांथी सूर्यप्रकाश नी साथे संग्रहित जे हीट छे, ऊर्जा छे, तेनो संग्रह ते हरित गृहमां थाय छे अने बहार जती ऊर्जाने ते रोकी ले छे। माटे तेमां जे ऊर्जानो संग्रह थाय छे ते समग्र प्रक्रिया हरितगृह प्रभाव के ग्रीन हाउस इफेक्ट तरीके आपणे ओळखीए छीए। वैज्ञानिक दृष्टिकोणथी जोईए तो वातावरणमां मानव निर्मित कार्बन डायोक्साइडनी असर, जेने आपणे ब्लेंकेटिक इफेक्टना भागरूपे पण ओळखीए छीए, तो वैज्ञानिक दृष्टिकोणथी जोईए तो वातावरणमां मानव निर्मित कार्बन डायोक्साइडनी असर ना कारणे पृथ्वी सपाटीना उत्तरोत्तर वॉर्मिंग ने हरितगृह इफेक्ट कहे छे, या तो ग्रीन हाउस इफेक्ट कहे छे। ऑक्सफोर्ड शब्दकोश माथी लीधेल आ व्याख्या छे। हरितगृह विशिष्टता धरावता वायुओने हरितगृह वायुओ तरीके ओळखवामां आवे छे, जेमां मुख्य कार्बन डायोक्साइड, मिथेन, पाणीनी वराळ, हेलोजन वगैरे वायुओ छे। आ वायुओ सौर किरणों माटे पारदर्शक होय छे, परंतु परावर्तित ऊर्जा ने मोटे भागे ते शोषी लेते छे, तेमज पृथ्वी सपाटी अने तेना उपरना वातावरण ने ते गरम राखे छे। आपणे जाणीए छीए के आ वायु पृथ्वी माटे धाबळानुं काम करे छे, नीचेना वातावरण ने કે પૃથ્વી સપાટીના વાતાવરણને ગરમ રાખવાનું કામ કરે છે, પણ જ્યારે વધુ માત્રામાં આ વાયુઓનું પ્રમાણ વધી જવાના કારણે વધુ માત્રામાં ઉર્જાનો સંગ્રહ થાય છે ત્યારે ગ્લોબલ વોર્મિંગ માટે ગ્રીનહાઉસ ઇફેક્ટ કામ કરે છે। હરિતગૃહ વાયુઓના સ્ત્રોતમાં અશ્મિભૂત ઇંધણ
જેમાં કોલસો, પેટ્રોલિયમ, કુદરતી ગેસ વગેરે લઈ શકીએ અને તેના તેને સળગાવવાના કારણે જે પણ વાયુ હવામાં ભળે છે તે કાર્બન ડાયોક્સાઇડનો મુખ્ય સ્ત્રોત છે. અને આ અશ્મિભૂત ઇંધણોનો ઉપયોગ કરતા ક્ષેત્રો, કારખાનાઓ વગેરે તેના મુખ્ય સ્ત્રોત બને છે. તેમાં તાપ વિદ્યુત મથકો, કારખાનાઓ, પરિવહન, ઘરેલું બળતણ વગેરે મુખ્ય છે. તે સિવાય જંગલોનો નાશ, હેલોજેનિક વાયુઓ જેમાં મિથેન, નાઇટ્રોજન ઓક્સાઇડ, ભૂમિ ઉપયોગમાં પરિવર્તન વગેરે પણ મહત્વના કારણો છે. ગ્રીનહાઉસ ઇફેક્ટના અસરોના ભાગરૂપે આપણે જોઈએ તો માનવ સમુદાયને ખેતી ઉપર તેની સૌથી વિપરીત અસર જોવા મળે છે. કારણ કે વરસાદ અને જમીનમાં ભેજની માત્રામાં ઘટાડો થવાના કારણે ઇકોસિસ્ટમ ઉપર નુકસાન પણ થાય છે. વધુ બાષ્પીભવનના કારણે સમુદ્રની ક્ષારતામાં વધારો અને તેની અસર સમુદ્ર જીવ સૃષ્ટિ ઉપર. હિમનદીઓ અને બરફ આચ્છાદિત ક્ષેત્રો પીગળવાથી સમુદ્ર સપાટીમાં વધારો અને તેના કારણે સમુદ્ર કિનારાના ક્ષેત્રો ડૂબમાં કે તેનું નિમ્નજન થાય છે, તે મહત્વના છે. તો આ એક ગ્રીનહાઉસ ઇફેક્ટ ગ્લોબલ વોર્મિંગના ભાગરૂપે કઈ રીતે મહત્વના છે તેની આપણે ચર્ચા કરી. મહેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે એમણે સરળ ભાષામાં સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને સમજાય અને પેપર વન અને સમાજશાસ્ત્ર એ બંનેને ભેગું કરીને એક સરસ મજાનું વ્યાખ્યાન આપણને આપ્યું છે. તો એમનો ખૂબ ખૂબ આભાર. આવી જ શ્રેણીમાં ફરી મળીશું. નમસ્કાર.